કોઈ ચીંથરે વીટેલું રતન લાગે છે. આ છોકરી કોણ હશે? મારી જીપમાં ક્યાંથી આવી? કઈ સમજાતું નથી. મારી નજર કેમ ન ગઈ? ઈલાજ કરવાને બદલે તપાસ શા ની કરો છો? કોઈ દુખિયારી લાગે છે, એને અંદર લાવવાને. અરે પણ અંદર આપણા બંગલામાં? આ તો પોલીસ કેસ કહેવાય. એ તમારે જે નક્કી કરવું હોય તે પછી કરજો. અત્યારે આમ જ બહાર રહેવા દઈશું? એને અંદર લાવો, તપાસ પછી કરજો. પેલા ડોક્ટરને બોલાવો. અરે જલ્દી કરો ને. બહારથી કશી ઈજા દેખાતી નથી, પણ કદાચ અંદરથી મગજમાં ઈજા થઈ હોય. ડોન્ટ વરી, મારા બધા પ્રયત્નો કરું છું. અને હા, બે કલાકમાં જો ભાનમાં નહીં આવે તો આપણે એને હોસ્પિટલમાં ખસેડવી પડશે. એના જીવને જોખમ તો નથી ને? વેલ, અત્યારે તો નથી લાગતું, પણ એક્ઝેક્ટ ડાયગ્નોસિસ ન થાય ત્યાં સુધી કશું કહી ન શકાય. છોડી બિચારી બચી જાય તો સારું હો. હા, આપણા ટટાર દેસાઈ સાહેબ પણ કેવા ઢીલા ઢપ થઈ ગયા હે. પણ ભાઈ સાહેબ, પણ આ છોડીને બાપડી બિચારી તો કરે જ છે ને. હા વેલજી, આવા જાજરવાન માણસો આવા ઢીલા પોચા કાથી જતા છે? આ શું છે? અરે જાંજર. દેસાઈ સાહેબ, છોકરીનો જીવ તો બચી ગયો, પણ શું? બધા ચેકઅપ્સ કર્યા, એના પરથી લાગે છે કે એના મગજ પર કેરી અસર થઈ હોય, તો કોઈ ન જીરવી શકાય એવો આઘાત લાગ્યો હોય, અથવા તો એવી કોઈ ઈજા થઈ હોય કે જેના કારણે એના મગજ પર કેરી અસર થઈ હોય. મને તો બીક લાગે છે કે શું છોકરીને એપિલેપ્સી કે એમનેશિયાની અસર છે. એટલે શું? એમનેશિયામાં અચાનક યાદ જતી રહે, ભાન ન રહે, બધું જ ભૂલાઈ જાય, અને એ પણ અમુક વખતે જ અને અમુક સમય માટે જ થાય. એપિલેપ્સી હોય તો ઠીક છે, કોશિશ કરીશું, પણ એમનેશિયા હોય તો જરા તકલીફ છે. કેમ? એમાં આખો ભૂતકાળ ભૂલાઈ જાય, કશું જ યાદ ન રહે, એને એ પણ યાદ ન રહે કે પોતે કોણ છે. ડોક્ટર. હા ડોક્ટર, એ ભાનમાં આવતી લાગે છે. આ છોકરીને બહુ જ સાચવવી પડશે. અધુરામપુરુએ શું વાત છે? એ માં બનવાની છે. તારા મા બાપ, તારું વર કે યાદ આવે છે? યાદ કર. કઈ યાદ આવે છે? યાદ કર. હા, મને લાગે છે આપણે વધુ સ્ટ્રેન ના આપીએ તો સારું. તરસ લાગી છે?
હમણાં રહેવા દો, ચાલો ચાલો. કોઈ જણસાર નથી. ના, રેડિયો પર જાહેરાત કરાવી, નો રિસ્પોન્સ. છાપામાં આપે 4 દિવસ થઈ ગયા નહીં? હા, પણ એનું સગુવાલું ઓળખીતું પાળખીતું કોઈ જ મળતું નથી ને. કોઈએ હુમલો કર્યો હોય તો? અરે તો પોલીસને તો માહિતી મળે ને. બિચારી ક્યાં જશે? અરે પણ મેં ગાડી મૂકવાનું ક્યાં કહ્યું છે? ના, પણ મને એમ કે તમે એ વિચારતા હશો. આશા, તમે મને ઓળખવામાં થાપ ખાઈ ગયા. ના, એમ નહીં, તમારી નોકરી જેવી છે કે લાગણી મરી જ જાય. ભાવના કે મમતા જેવા શબ્દો તમારી સામે ફરકે પણ નહીં. આશા, આપણે તે સંતાન નથી એનો તમને વસવસો છે નહીં. તમે બોલતા નથી પણ હું જાણું છું, તમે તો અવારનવાર દીકરો હશે તો સમીર અને દીકરી હશે તેનું નામ મુક્તા રાખીશું એમ કહીને શમણા સાચવી રાખ્યા છે. ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી, મોકલી આપે ને દીકરી. ભલે તમે માં ન બન્યા પણ દાદીમાં જરૂર બનવાના. અને તમે સીધા દાદા. શું લાગે છે ડોક્ટર? દેસાઈ સાહેબ, આમ તો સારું જણાય છે, ધીમે ધીમે નવા વાતાવરણમાં એડજસ્ટ થઈ જશે અને થોડા વખતમાં સેટલ પણ થઈ જશે. પણ યાદશક્તિ કે સ્મૃતિ પાછી આવે એવી શક્યતા નથી લાગતી. પણ તમે તો આ રોગના નિષ્ણાત છો. વેલ, અમારી પણ સાહેબની જેમ મર્યાદા છે, લિમિટ છે. એ ખૂન કે સુકેલી શકે પણ મરનારને જીવ તો ના કરી શકે. એનીવે, લેટ સી, તમને જો કે તકલીફ તો પડતી હશે. ના ડોક્ટર સાહેબ, અમે તો એને અમારી દીકરી જ ગણી લીધી છે. ડોક્ટર, એ બિચારી હવે જાય પણ ક્યાં? મારી બધી કોશિશ છતાં કંઈ જ વાવડ નથી. અમે એનું નામ મુક્તા રાખ્યું છે. એનું ગામઠી પોશાક હતો એટલે વિચારું છું બાજુના ગામડામાં લઈ જાઉં, કદાચ એને કંઈ યાદ આવે. પ્રયત્ન કરવામાં શું વાંધો છે? બરાબર છે, દવા અને દયા બંનેથી કદાચ છોકરીનું નસીબ બદલાય પણ ખરું. તારો હાથ મન પર હતો ને એટલે અવાજ આવતો હતો. ચાલો ઉતરો મુક્તા નીચે. આશા, ક્યાંથી ઉતાર? આવ તો ખરી, આવ. ધીરે, જરા સંભાળી છે. હા, યાદ અપાવીએ છીએ તો ત્રાસ થાય છે બિચારીને. તો શું પ્રયત્ન છોડી દેવા? અરે પણ એની હાલતનો તો વિચાર કરો, આપણે સંભાળ રાખીએ, બીજું શું. પછી તો ઉપર વાળો છે, હજાર હાથ વાળો છે. પણ એ માં બનવાની છે, ત્યારે એને બાળકનો બાપ કોણ છે એની એને ખબર નહીં હોય તો? ખરા છો તમે, દેવને ફૂલ ચઢાવીએ છીએ તો માળીને પૂછીએ છીએ કે આ ફૂલનો છોડ ક્યાં છે,
કેવો છે એને જો તમારે યાદ અપાવવું જ હોય તો બંગલે જ પૂછજો ને. સવાલોનો જવાબ દેશે તો આવી જશે યાદ. આજ કદી અટકે નહીં